હેલો ફ્રેન્ડ્સ, વેરી વોર્મ વેલકમ ટુ એલકે એકેડેમી. અને આજે અમે તમારા માટે લઈને આવ્યા છે ફેબ્રુઆરી કરંટ અફેર સિરીઝનો પાર્ટ નંબર 3. આઈ હોપ એવરી વન ઓફ યુ ઇઝ સેફ એન્ડ ડુઈંગ વેલ એટ યોર હોમ. તમારા માટે જીપીએસસી ક્લાસ 1-2 જે એક્ઝામિનેશન લેવાયેલી 21 માર્ચ 2021 રોજ, તેનું એનાલિસિસ પણ મૂકી દેવામાં આવ્યું છે. જે લોકો એક્ઝામ આપી છે, આઈ હોપ કે એ લોકોએ સારું પરફોર્મ કર્યું હશે. જે લોકો એક્ઝામ નથી આપી તો અને આવનારા સમયમાં જે એક્ઝામ આપવાના છે ક્લાસ 1-3 કે કોઈ પણ એક્ઝામિનેશન, એમના માટે એનાલિસિસ ઘણું અગત્યનું નીવડશે. તો આઈ વુડ રેકમેન્ડ કે દરેક જણ એ એનાલિસિસ એકવાર જોઈ લે. તો આજનો જે આપણો કરંટ અફેર્સનો પાર્ટ છે તે છે ફેબ્રુઆરી પાર્ટ 3. આપણે જોવાનું છે બજેટ 2021. બરાબર, હવે શું છે બજેટ? તો જો બજેટની જ્યારે આપણે બંધારણના સંદર્ભથી વાત કરીએ તો આપણા બંધારણમાં બજેટ નામનો કોઈ શબ્દ જોવા આપણને મળતો નથી. બરાબર, અંદાજપત્ર નામનો કોઈ શબ્દ આપણને જોવા મળતો નથી. છતાં પણ આપણે રેગ્યુલર યુઝમાં જે આપણા ફિનાન્સ બિલ છે તેને આપણે શું ઓળખીએ છીએ? બજેટ તરીકે ઓળખીએ છીએ. અને દર વર્ષે છેલ્લા થોડા વર્ષોથી એવી રીત બદલવામાં આવી છે કે દર વર્ષે 1 ફેબ્રુઆરીના રોજ બજેટને રજૂ કરવામાં આવે છે. બરાબર, એડમિનિસ્ટ્રેટિવ પર્પઝના કારણોસર. પહેલાં શું થતું કે જ્યારે માર્ચના પ્રથમ વીકમાં અથવા તો ફેબ્રુઆરીના અંતિમ વીકમાં જ્યારે બજેટ પેશ કરવામાં આવતું, બજેટ રજૂ કરવામાં આવતું, ત્યારે એ બજેટનું પેપરવર્ક પૂરું કરતાં કરતાં જે ફિનાન્શિયલ યર છે, નવું ફિનાન્શિયલ યર ચાલુ થઈ જતું. બરાબર, હવે જ્યારે 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરવામાં આવે છે ત્યારે સરકારને એ બજેટને અમલમાં મૂકવા માટે, એનું પેપરવર્ક પૂરું કરવા માટે પૂરેપૂરા 60 દિવસનો સમયગાળો મળે છે. લગભગ 2 મહિના જેટલો સમયગાળો મળે છે. કેમ? કારણ કે નવું જે ફિનાન્શિયલ યર છે તે 31 માર્ચે પૂરું થઈને 1 એપ્રિલના રોજથી શરૂ થાય છે. તો આપણે આ બજેટમાં જે મુખ્ય વાતો છે તે જોવાની છે. બજેટ રજૂ કર્યું છે આપણા ફિનાન્સ મિનિસ્ટર શ્રીમતી નિર્મલા સીતારમણે. બરાબર, બજેટની પહેલાં એક આર્થિક સર્વે રજૂ કરવામાં આવે છે, તો આપણા માટે આર્થિક સર્વે પણ ઘણો અગત્યનો છે. આર્થિક સર્વે એ બજેટ કેવું હોવું જોઈએ તેનો ચિતાર છે. બરાબર, ગયા વર્ષે સરકારની યોજનાઓ શું હતી, આવતા વર્ષે સરકારની યોજનાઓ કેવી રહેવી જોઈએ વગેરે બાબતોની માહિતી આપણને આર્થિક સર્વેમાં જોવા મળે છે. અને બજેટ જેમ તમારા ઘરનું બજેટ બનતું હોય તે જ રીતે દેશનું બજેટ બને છે. દેશની કેટલી આવક છે, ક્યાંથી કેટલી આવક થશે, કયા સમયમાં કેટલી આવક થશે અને એ આવકનો ખર્ચ કયા કયા વિભાગોમાં, કયા કયા ક્ષેત્રોમાં કરવામાં આવશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આરોગ્ય છે, અન્ય વિકાસની યોજનાઓ છે, તો આ બધું નક્કી કરવાનું જે કામ છે, આ બધી આવક અને જાવકનો હિસાબ, અંદાજિત હિસાબ જ્યાં લખેલો હશે તેને કહેવાશે અંદાજપત્ર. અને ટૂંકમાં આપણે ગુજરાતીમાં શું કહીએ છે? બજેટ 2021. બરાબર, એક બીજો બદલાવ આ વખતે બહુ ખાસ છે કે આ વખતનું જે બદલાવ, આ વખતનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે સંપૂર્ણપણે પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. 2021નું બજેટ, પહેલાં જો તમને ખ્યાલ હોય તો ખાતા વહીથી બજેટ રજૂ કરવામાં આવતું. બરાબર, આપણા જે ફિનાન્સ મિનિસ્ટર છે તે એક મોટી બેગ લઈને સંસદમાં જતા. આ વખતનું જે બજેટ છે તે ટેબલેટ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, ઓનલાઈન રજૂ કરવામાં આવ્યું છે. બરાબર, એટલે દેશનું પ્રથમ પેપરલેસ બજેટ છે 2021નું બજેટ. તો આ વસ્તુ યાદ રાખવાની. બીજી એક વસ્તુ યાદ રાખવાની કે 2016થી આપણે એક નવી પદ્ધતિ અપનાવી છે કે રેલવે બજેટને અલગથી રજૂ કરવામાં આવતું નથી. બરાબર, આપણે ઘણા વર્ષો સુધી એક અંગ્રેજોના સમયની એક પ્રથા હતી કે રેલવે બજેટ અલગથી રજૂ કરવામાં આવતું, અલગ દિવસે રજૂ કરવામાં આવતું, એક અલગ ભાગ રજૂ કરવામાં આવતો. પરંતુ 2016થી રેલવે બજેટને મુખ્ય બજેટ, સામાન્ય બજેટ અથવા તો જેને જનરલ બજેટ કહેવાય વર્ષનું, તેની સાથે જોડી દેવામાં આવ્યું છે. બરાબર, બીજી એક વસ્તુ તમારે બજેટ સંદર્ભે ખાસ યાદ રાખવાની કે જે વર્ષે લોકસભાની ચૂંટણીઓ હશે તે વર્ષે ફેબ્રુઆરીમાં ઇન્ટ્રીમ બજેટ રજૂ કરવામાં આવશે. બરાબર, ઇન્ટ્રીમ બજેટનો મતલબ શું છે કે જો એ જ સરકાર આવી તો સરકાર ઇન્ટ્રીમ બજેટને આગળ વધારે તેવું જનરલ બજેટ રજૂ કરશે. અને જો નવી પક્ષની, નવા પાર્ટીની સરકાર જો આવે છે, નવા પક્ષની જો સરકાર આવે છે, તો એ સરકાર પોતાને મનગમતું જનરલ બજેટ રજૂ કરી શકે જૂન જુલાઈના મહિનામાં. ચાલો, તો આ બજેટ સમાચારમાં કેમ છે? તો તાજેતરમાં નાણામંત્રીએ કેન્દ્રીય બજેટ 2021-22 રજૂ કર્યું છે.
આ પ્રથમ ડિજિટલ યુનિયન બજેટ હતું, પહેલી વારનું ડિજિટલ કેન્દ્રીય બજેટ છે, સંપૂર્ણપણે પેપર વિહીન, પેપરલેસ. આ બજેટના મુખ્ય 6 સ્તંભો છે અને એ જ 6 સ્તંભો વિશે આજના લેક્ચરમાં આપણે વાત કરવાની છે. બરાબર, જો બજેટ એટલે તમને ઘણી બધી આરોગ્યની વાતો પણ એમાં જોવા મળશે, શિક્ષણની વાતો પણ જોવા મળશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાતો પણ જોવા મળશે, પરંતુ આ બધી વાતો આપણે અર્થશાસ્ત્રના પર્સપેક્ટિવથી, અર્થશાસ્ત્રની નજરોથી સમજવાની છે. બરાબર, એટલે ઘણા બધા એવા શબ્દો હશે જે તમે ઓલરેડી તમારા અર્થશાસ્ત્રના લેક્ચરમાં ભણી ગયા હશો. ચાલો, તો જે મુખ્ય 6 સ્તંભો છે તે કયા કયા છે જેના પર આ બજેટ બનાવવામાં આવ્યું છે? તે છે આરોગ્ય અને સુખાકારી. જો આરોગ્ય અને સુખાકારીને કેમ એક સ્તંભ બનાવવામાં આવ્યો છે, કારણ કે આપણને ખબર છે કે આપણે COVID-19 પેન્ડેમિકની સિચ્યુએશનમાંથી ધીરે ધીરે બહાર આવી રહ્યા છે. બરાબર, અને હું જ્યારે આમ બોલું છું કે ધીરે ધીરે બહાર આવી રહ્યા છે, તો ઇટ્સ અ વેરી લેમ કાઇન્ડ ઓફ અ સેન્ટેન્સ. બરાબર, કારણ કે હાલમાં દુનિયાના ઘણા દેશોમાં સંપૂર્ણપણે સ્ટ્રિક્ટ લોકડાઉન જેવી પરિસ્થિતિ છે. યુરોપના, યુએસએના ઘણા બધા ભાગોમાં, આ ઉપરાંત ભારતમાં પણ ધીરે ધીરે કોરોનાના જે કેસીસ છે તે વધી રહ્યા છે, જેને કોરોનાની ત્રીજી વેવ માનવામાં આવે છે. અને હવે તો કોરોનાના ઘણા નવા નવા વેરિયન્ટ્સ પણ આપણને જોવા મળી રહ્યા છે. એક બાજુ રસીકરણનો પ્રોગ્રામ ચાલે છે, જ્યારે બીજી બાજુ કોરોનાના કેસીસ ધીરે ધીરે વધી રહ્યા છે. બરાબર, તો એટલા માટે આરોગ્ય અને સુખાકારી આ બજેટનો બહુ મોટો ભાગ કવર કરે છે. બીજું છે શારીરિક અને નાણાકીય મૂડી તથા માળખાગત સુવિધાઓ, જે બેસિક નીડ્સ છે તેને કઈ રીતના સુધારી શકાય તેના પર ભાર મૂકવામાં આવ્યો છે. ત્રીજું છે મહત્વાકાંક્ષી ભારત માટે સમાવિષ્ટ વિકાસ. બરાબર, એમ્બિશિયસ ઇન્ડિયાનું, આપણી પાસે આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા જેવી ઘણી બધી યોજનાઓ છે. બરાબર, તો એને કઈ રીતના પૂરી કરવા માટે આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફ આગળ જઈ શકીએ તેના પર ચર્ચા કરવામાં આવી છે આ બજેટમાં. આ ઉપરાંત માનવ મૂડીનું પુનર્જીવન તથા નવીનતા અને સંશોધન વિકાસ, બરાબર, જેને આપણે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કહીએ તો એના પર ભાર મૂકવામાં આવ્યો છે. તથા ન્યૂનતમ સરકાર અને મહત્તમ શાસન, મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સનો જે હેતુ છે આ પ્રધાનમંત્રીનો અને એમની સરકારનો, તેના વિશે ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે લોકો સરળતાથી ગવર્નન્સને સમજી શકે. બરાબર, આજથી 10 વર્ષ પહેલાં તમારે વીજળીનું બિલ ભરવા કે ગેસનું બિલ ભરવા બે બે કલાક કે એક એક કલાક લાઇનમાં ઊભા રહેવું પડતું હતું, સરકારી ઓફિસના ધક્કા ખાવા પડતા હતા. આજે એવી પરિસ્થિતિ તમને જોવા મળતી નથી. ટેકનોલોજીના વિકાસ સાથે સરકારને કઈ રીતે મિનિમમ કરી શકાય, સરકારી કાર્યને કઈ રીતે સુગમ રૂપ બનાવી શકાય તે આઈડિયા પર ભાર મૂકવામાં આવ્યો છે. અને આપણે આ 6 એ 6 જે સ્તંભ છે, 6 એ 6 જે પિલર્સ છે બજેટ 2021ના, તેના વિશે ચર્ચા કરવાની છે. તો પહેલો જે આપણો ટોપિક છે તે વિભાગમાં આપણે આરોગ્ય અને સુખાકારી ક્ષેત્રની દરખાસ્તો વિશે ચર્ચા કરીશું. બરાબર, શું છે જે હેલ્થ કેર સેન્ટર માટે, હેલ્થ કેર સેક્ટર માટે શું દરખાસ્તો કરવામાં આવી છે? તો એ છે 2020-21ની તુલનામાં 2021-22માં આરોગ્ય અને સુખાકારી માટેનું જે બજેટ છે, જે ખર્ચ છે, તેમાં 137% વધારો કરવામાં આવ્યો છે. જુઓ, 1-2% નહીં, પૂરેપૂરા 137% વધારો કરવામાં આવ્યો છે. અને સૌથી વધારે એની અસર કેમ આ વધારો આપણને જોવા મળે છે, કારણ કે આપણે રસીકરણમાં ઘણું બધું, એના રિસર્ચમાં અને એનું જે મેન્ટેનન્સ છે, એનું જે મેનેજમેન્ટ છે, તેમાં આપણે ઘણો બધો પૈસો ઇન્વેસ્ટ કર્યો છે. બરાબર, મુખ્ય પગલાં શું છે? તો આરોગ્ય અને સુખાકારીના માટેના મુખ્ય પગલાઓમાં પહેલું છે રસીકરણ. તો 2021-22નો બજેટ ખર્ચ, બરાબર, જે બજેટ એસ્ટિમેટ છે તેમાં COVID-19 રસી માટે 35,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એક પોલિટિકલ વાત અહીંયા કરી લઈએ કે અત્યારે 5 રાજ્યોમાં વિધાનસભાની જે ચૂંટણીઓ છે તે ચાલી રહી છે. એટલે ગવર્મેન્ટે ત્યાંના નાગરિકોને લલચાવવા માટે એ રાજ્યોમાં એવી જાહેરાત ઓલરેડી કરી દીધેલી, રસી જ્યારે શોધાઈ તેની પહેલાં, રસી જ્યારે ટ્રાયલ ફેઝમાંથી એની પહેલાં ગયા, આ રાજ્યોમાં દરેકને મફતમાં રસી આપવામાં આવશે. અને એ જ વાતને પકડી લઈને દરેક રાજ્યો હવે લગભગ દરેકને મફતમાં રસી આપે છે. તો એ મફતમાં જ્યારે રસી આપવામાં આવે છે તો સરકાર જે કંપનીઓ પાસે ખરીદે છે તેમને તો પૈસા ચૂકવવા પડશે,
અને એ જે પૈસા ચૂકવે છે તેના માટેનું આ 35,000 કરોડનું બજેટ છે. અને આ બજેટમાં એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે આવનારા સમયમાં આપણે આરોગ્ય અને સુખાકારી પર વધુ ધ્યાન આપવાનું છે. જો તમારો દેશ અને દેશના નાગરિકો સ્વસ્થ હશે તો તમે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઘણું ઇઝીલી કરી શકશો. અને આપણે એઝ ઇન્ડિયન્સ હેલ્થ પર બહુ એટલું ધ્યાન આપતા નથી, તો હેલ્થ માટેની જે અવેરનેસ વધારવાના જે પ્રોગ્રામ્સ છે અલગ અલગ, તેના માટેની પણ આ બજેટમાં વાત કરવામાં આવી છે. બીજું છે મેડ ઇન ઇન્ડિયા ન્યુમોકોકલ રસી દેશભરમાં ફેરવવામાં આવશે, બરાબર. ત્રીજું છે આરોગ્ય સિસ્ટમને ઇમ્પ્રૂવ કરવામાં આવશે. વડાપ્રધાન આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના તથા રાષ્ટ્રીય આરોગ્ય મિશન ઉપરાંત નવી કેન્દ્રીય પ્રાયોજિત યોજના બનાવવામાં આવી છે, બરાબર. તો આપણી પાસે ઓલરેડી નેશનલ હેલ્થ મિશન તો છે જ છે. નેશનલ હેલ્થ મિશનને વધારે ઇમ્પ્રુવાઇઝ કરવા માટે પ્રાઇમ મિનિસ્ટર આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના બનાવવામાં આવી છે, સ્વસ્થ ભારત મિશન લોન્ચ કરવામાં આવ્યું છે, બરાબર. પોષણ અંગે શું પગલાંઓ લેવામાં આવ્યા છે? 112 જેટલા મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં, બરાબર, જેમને બહુ જરૂરિયાત છે, જ્યાં હેલ્થ કેરની પરિસ્થિતિ એટલી સારી નથી, તો દેશના એવા 112 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં પોષણ પરિણામો સુધારવા માટે મિશન પોષણ 2.0 શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ગર્ભવતી મહિલાઓ જે છે અથવા તો જે નાના બાળકો છે એ લોકોને યોગ્ય પોષણ પૂરું પાડવામાં આવશે. પાણી પુરવઠાની સાર્વત્રિક કવરેજ, આપણે ત્યાંના ઘણા બધા રોગો સીધે સીધા પાણી સાથે જોડાયેલા છે. અને કેમ પાણી સાથે જોડાયેલા છે? કારણ કે આપણે ત્યાંનું જે નોર્મલ રેગ્યુલર વોટર છે તે પણ ઘણા ખરા અંશે અશુદ્ધ હોય છે, જે આપણી બોડીમાં જઈને વિપરીત અસર કરે છે. તો જલ જીવન મિશન શહેરી અર્બન જલ જીવન મિશન હેઠળ 2.86 કરોડ જેટલા શહેરી ઘરોમાં શુદ્ધ પાણી પહોંચાડવાની કવાયત કરવામાં આવશે. અને જલ જીવન મિશન શું છે કે 2024 સુધી દેશના દરેક ઘરમાં, ગામડાનું હોય કે શહેરનું ઘર હોય, ચોખ્ખું પાણી પહોંચાડવાનું નળ દ્વારા. આ મહત્વાકાંક્ષી યોજના છે. સ્વચ્છ ભારત તો ઓલરેડી ઘણા વર્ષોથી ચાલતું જ આવે છે. શહેરી સ્વચ્છ ભારત મિશન 2.0ને મજબૂત બનાવવું, એનું જે સેકન્ડ વર્ઝન છે તેને મજબૂત બનાવવું, વધારે ઇમ્પ્રુવાઇઝ કરવું. શુદ્ધ હવા, તો 10 મિલિયનની વસ્તી ધરાવતા 42 શહેરી કેન્દ્રો માટે હવાના પ્રદૂષણને પહોંચી વળવા માટે લગભગ 2200 કરોડ રૂપિયા જેટલી રકમ અલગથી આવંટિત કરવામાં આવી છે. આટલા રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, બરાબર. જો આપણા જે લગભગ બધા શહેરો છે, આપણે ઓલરેડી નેશનલ ક્લીન એર પ્રોગ્રામ વિશે ભણી ગયા છે, NCAP. શું છે નેશનલ ક્લીન એર પ્રોગ્રામ? કે કઈ રીતે જે 10 મુખ્ય પ્રદૂષકો છે, આ સવાલ GPSC માં પૂછાઈ ગયેલો આપણને, તો જે 10 મુખ્ય પ્રદૂષકો છે, પોલ્યુટન્ટ મટીરિયલ જેને કહેવાય અથવા તો પાર્ટિક્યુલેટ મટીરિયલ્સ, તેને કઈ રીતના ઘટાડી શકાય અને હવાને કઈ રીતે વધુમાં વધુ શુદ્ધ બનાવી શકાય, તો એ માટે નેશનલ ક્લીન એર પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. અને એના જ માટે હવાને શુદ્ધ કરવા માટે 2200 કરોડ રૂપિયા જેટલી લગભગ રકમ ફાળવવામાં આવી છે. બીજું છે સ્ક્રેપિંગ નીતિ. જો આ બજેટમાં એક સ્ક્રેપિંગ નીતિનો આઈડિયા આપવામાં આવ્યો છે કે જો તમારા વાહન 15-20 વર્ષ જૂના હોય, 2-વ્હીલર કે 4-વ્હીલર, અને જો એ પર્યાવરણને વધારે નુકસાન કરતા હોય, આપણે ઓલરેડી BS4 સ્ટાન્ડર્ડ્સથી સીધે સીધા BS6 સ્ટાન્ડર્ડ પર પહોંચી ચૂક્યા છે, તો જો તમારા વાહન વધુ પ્રદૂષણ ફેલાવતો હોય, જેમ તમે રેગ્યુલરલી 4-વ્હીલર કે 2-વ્હીલર માટે PUC સર્ટિફિકેટ કઢાવો છો, બરાબર, તો જો એ વધુ પ્રદૂષણ ફેલાવતા હોય તો સરકાર એને સ્ક્રેપમાં તમે આપી શકો. એ સ્ક્રેપની જેટલી કિંમત છે તેટલી કિંમત તમને તમારી નવી ગાડી તમે જ્યારે ખરીદવા જશો તેમાંથી બાદ મળશે, બરાબર. તો એ જૂના અને અયોગ્ય વાહનોના નિર્માણ માટે સ્વૈચ્છિક વાહન સ્ક્રેપિંગ નીતિ, વોલેન્ટરીલી સ્ક્રેપિંગ નીતિની શરૂઆત કરવામાં આવી છે. એની જે અસર છે તે આવનારા વર્ષોમાં આપણને જોવા મળશે, બરાબર. બીજો જે સ્તંભ છે આપણા બજેટનો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બરાબર. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે શું? કે રસ્તા સારા હોવા જોઈએ, શહેરોને કઈ રીતના પ્લાન્ટ સિટીઝ બનાવી શકાય, જળ વ્યવસ્થાપન સારું હોવું જોઈએ, વીજળીનું વ્યવસ્થાપન સારું હોવું જોઈએ, વગેરે 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 બાબતો, બરાબર. કેમ સમાચારમાં છે તો અગેન નાણામંત્રીએ કેન્દ્રીય બજેટ 2021-22 રજૂ કર્યું, જેમાંના એક સ્તંભ તરીકે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ચર્ચા કરવામાં આવેલી છે. 6 મુખ્ય પિલર્સ હતા, તેમાંના એક સ્તંભ તરીકે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ચર્ચા કરવામાં આવેલી, બરાબર.
ટુ કી પોઈન્ટ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના. તો પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે, PLI જેને કહેવામાં આવશે, બરાબર. તો આત્મનિર્ભર ભારત માટે વૈશ્વિક ચેમ્પિયન બનાવવા અને ઉત્પાદનને વધારવા માટે 13 સેક્ટરોમાં પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ રજૂ કરવામાં આવી છે અને આ યોજનાઓ માટે આગામી 5 વર્ષોમાં 1.97 લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે, બરાબર. એટલે શું કે સરકાર વધુમાં વધુ પ્રોડક્શન કરવા માટે કંપનીઓને ઇન્સેન્ટિવ આપશે, બરાબર, કે જેથી કરીને કંપનીઓ વધુમાં વધુ ઉત્પાદન કરવા માટે અને વધુમાં વધુ નિકાસ કરવા માટે પ્રોત્સાહિત થશે, બરાબર. ટેક્સ કટાવી દેવામાં આવે કે વીજળીના સસ્તા દરો પૂરા પાડવામાં આવે, જમીનો સસ્તા દરે આપવામાં આવે, આ બધા ઇન્સેન્ટિવ આપવામાં આવશે, GST માં છૂટ આપવામાં આવે, વગેરે વગેરે વગેરે. બીજો એક જે મેજર ટોપિક રહ્યો છે તે છે કાપડ. તો મેગા ઇન્વેસ્ટમેન્ટ ટેક્સટાઇલ પાર્ક્સ એટલે કે મિત્ર યોજના શરૂ કરવામાં આવશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તો નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન જેની આપણે ગયા બજેટમાં પણ ચર્ચા કરેલી, 2020-21 બજેટમાં પણ ચર્ચા કરેલી, તો નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન અંતર્ગત 7400 પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવશે, બરાબર. એટલે આવનારા વર્ષોમાં 7400 પ્રોજેક્ટ અલગ અલગ સેક્ટર્સમાં ચાલશે, બરાબર. એ સિવિલને લગતા ક્ષેત્રો હોઈ શકે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા ક્ષેત્રો હોઈ શકે, ગેસને લગતા ક્ષેત્રો હોઈ શકે, વીજળીને લગતા ક્ષેત્રો હોઈ શકે, ડેમ્સને લગતા ક્ષેત્રો હોઈ શકે, વગેરે વગેરે વગેરે, બધાનો જ જે સમાવેશ છે તે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન અંતર્ગત થશે. NIP માટે ભંડોળ વધારવા માટે 3 દબાણવાળા ક્ષેત્રોમાં પગલાં લેવામાં આવશે મુખ્યત્વે. એક છે સંસ્થાકીય બંધારણોનું નિર્માણ, બીજું છે ડેવલપમેન્ટ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન એટલે કે DFIની સ્થાપના અને મૂડીરોકાણ, જેથી કરીને કયા ક્ષેત્રોમાં કઈ રીતનું ડેવલપમેન્ટ કરવું જોઈએ તેની સલાહ ગવર્મેન્ટને મળી શકે. મુદ્રીકૃત સંપત્તિ પર મોટો જોર આપવામાં આવશે અને મૂડી ખર્ચનો હિસ્સો વધારવો. આ બધા જ શબ્દો હું રિપીટ નથી કરતો કારણ કે ઓલરેડી તમે તમારા ઇકોનોમિક્સના લેક્ચરમાં આ વસ્તુઓ ભણી ગયા છો, બરાબર. રસ્તાઓ અને હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન આપવામાં આવશે. કઈ રીતે? તો કે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા, જે આપણું હાઈવે અને રોડવેઝ ડિપાર્ટમેન્ટ છે અથવા તો મિનિસ્ટ્રી છે, તેના માટે 1,18,101 લાખ કરોડ રૂપિયા આવંટિત કરવામાં આવ્યા છે, જે આજ સુધીના ઇતિહાસમાં માર્ગ પરિવહન પર થનારો સૌથી વધુ ખર્ચ છે, બરાબર. અહીંયા બીજી એક આડ વાત કહી દઉં કે કેમ આપણે માર્ગ પરિવહન પર આટલા પૈસા ખર્ચ કરવાની જરૂર છે, કારણ કે દુનિયાના દેશોનું જ્યારે હાઈવે એક્સિડન્ટ્સનું જ્યારે લિસ્ટ બને છે અથવા તો રોડ એક્સિડન્ટ્સનું જ્યારે લિસ્ટ બને છે, ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી ભારત એમાં પ્રથમ ક્રમાંકે છે કે ભારતમાં રોડ સેફ્ટીના જે રૂલ્સ છે, જે પબ્લિક અવેરનેસ છે, તે એટલી બધી ઓછી છે કે એને લીધે રોડ એક્સિડન્ટ્સ સૌથી વધારે ક્યાં થાય છે, ભારતમાં થતા જોવા મળે છે, અને સરકાર એને જ ઓછા કરવાની ટ્રાય કરે છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયને 1,18,101 લાખ કરોડ રૂપિયા આવંટિત કરવામાં આવ્યા છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ ખર્ચ છે. નવા આર્થિક કોરિડોર અને એક્સપ્રેસવેનું આયોજન કરવામાં આવ્યું છે તથા વધુમાં વધુ 4 અને 6 લેન હાઈવે પર ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમને કઈ રીતે ઇન્ટરનેશનલ કક્ષાની બનાવી શકાય તે માટેની જોગવાઈઓ કરવામાં આવી છે, બરાબર. તમે જોયું હશે કે જે બધા શહેરો છે ત્યાં ટ્રાફિકના નિયમો વધુ ને વધુ ચુસ્ત બની રહ્યા છે. હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, લાયસન્સ હોવું ફરજિયાત છે, ડ્રંકન ડ્રાઇવિંગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. તો આ બધા જે નિયમો છે તે ધીરે 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 સ્ટ્રિક્ટ બની રહ્યા છે, બરાબર. એટલે આપણે જોઈશું કે આવનારા 5-10 વર્ષ પછી આપણને પણ વિદેશ જેવા ટ્રાફિક નિયમન આપણને ભારતમાં જોવા મળશે. આ ઉપરાંત રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. 2030 સુધીમાં ફ્યુચર રેડી રેલવે સિસ્ટમ બનાવવા માટે ભારત માટે રાષ્ટ્રીય રેલવે યોજના બનાવવામાં આવી છે, બરાબર. ઓલરેડી આપણે રેલવેમાં ઘણા બધા મોટા મોટા ચેન્જીસ જોઈએ છે. એક તો કે રેલવે કોચીસનું ઉત્પાદન ભારતમાં થાય છે. આ ઉપરાંત વિસ્ટાડોમ બનાવવામાં આવ્યા છે, બરાબર. શું છે વિસ્ટાડોમ? તો એકદમ આધુનિક પ્રકારના રેલવે કોચ છે કે જે ટુરિસ્ટને આકર્ષવા માટે બનાવવામાં આવ્યા છે, બરાબર. આ ઉપરાંત ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થનારા બ્રોડગેજ માર્ગોનું 100% વીજળીકરણ કરવામાં આવશે 2023 સુધીમાં, બરાબર.
વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર. હવે જો ફ્રેટ કોરિડોરનો શું મતલબ છે, તો તમે જ્યારે રેલવે સ્ટેશન પર બેઠા હો કોઈ વાર, અથવા તો જ્યારે કોઈ ટ્રેનમાં તમે પસાર થતા હો, તો તમને ઘણીવાર અન્ય બાજુના રેલવે ટ્રેક પર માલગાડીઓ ઊભેલી જોવા મળે છે, બરાબર. હવે આ માલગાડીઓ અત્યારે જે આપણી પેસેન્જર રૂટ્સ છે તેના પર જ ચાલે છે, એટલે એને લીધે શું થાય કે જ્યારે એક જ રૂટ પર માલગાડીઓ અને પેસેન્જર ટ્રેન્સ ચાલતી હોય ત્યારે હંમેશા જે પ્રાયોરિટી છે તે કોને આપવામાં આવે? પેસેન્જર ટ્રેન્સને આપવામાં આવે. અને આને લીધે શું થશે કે જે માલગાડીઓ છે તે કલાકોના કલાકો સુધી સાઇડ ટ્રેક પર ઊભી રહેશે. આવું નહીં થાય એના માટે અલગથી ફ્રેટ કોરિડોર બનાવવામાં આવ્યો છે. ફ્રેટ એટલે ભાડું, બરાબર. તો માલગાડીઓના વહન વિલંબિત થયા વગર થઈ શકે, માલગાડીઓએ ઊભા નહીં રહેવું પડે અને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપમાં ઝડપથી પહોંચી શકે એ હેતુથી એ લોકો માટે અલગ ટ્રેક બનાવવામાં આવ્યા છે અને એને નામ આપવામાં આવ્યું છે ફ્રેટ કોરિડોર. તો વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અને ઇસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, બરાબર. જે વેસ્ટર્નમાં મુંબઈ છે, સુરત છે, અમદાવાદ છે, દિલ્હી સુધીના જે સ્ટેટ્સ છે તેનો સમાવેશ થશે. ઈસ્ટર્ન સ્ટેટ કોરિડોરમાં બિહાર, વેસ્ટ બેંગોલ, ઓરિસ્સા ને દિલ્હી સાથે કનેક્ટ કરવામાં આવશે, બરાબર. તો આ બે જે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર છે તે જૂન 2022 સુધીમાં શરૂ કરી દેવામાં આવશે, જેથી કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જે ટ્રેનમાં સામાન જાય છે તે વધુ ઝડપથી ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકે. મુસાફરોની સુવિધા માટે અને સલામતી માટે શું પગલાં લેવામાં આવ્યા છે? તો વધુ સારી મુસાફરી માટે પર્યટક માર્ગો પર સૌંદર્યલક્ષી રીતે ડિઝાઇન કરેલા વિસ્ટા ડોમ લિંક હોફમેન બુશ કોચ બનાવવામાં આવ્યા છે, બરાબર. જો તમે કેવડિયા સુધીની અમુક ટ્રેન્સ જોઈ હોય, બરાબર, જે અત્યારે ચાલુ કરવામાં આવી છે, તો એમાં વિસ્ટા ડોમ ટાઈપના કોચ લગાવવામાં આવ્યા છે, બરાબર. જે તમે ટ્રેન જ્યારે સ્ટેશન પરથી પસાર થતી હોય તો આપણને એમ જ લાગે કે આપણે ક્યાંક વિદેશની ટ્રેનને જોઈ રહ્યા છે. તો એ રીતની અત્યાધુનિક સુવિધાઓવાળા વિસ્ટાડોમ ભારતમાં બનાવવામાં આવી રહ્યા છે. મેક ઇન ઇન્ડિયા, સંપૂર્ણપણે ઇન્ડિજિનિયસ, બરાબર. સ્વદેશી વિકસિત સ્વચાલિત ટ્રેન સંરક્ષણ પ્રણાલી માટે ઉચ્ચ ઘનતાવાળા નેટવર્ક અને ખૂબ ઉપયોગમાં લેવાતા નેટવર્ક રૂટ્સ માનવ ભૂલને કારણે ટ્રેનની ટક્કરને દૂર કરે છે, બરાબર. તો જે આપણે ત્યાં અવારનવાર ટ્રેનો આપસમાં ટકરાતી હોય છે, તો હવે એવી સ્વદેશી ટેકનોલોજી લાવવામાં આવી છે કે જેથી કરીને આવી જે મેજર ઇન્સિડન્ટ્સ છે તેને શું કરી શકાય? ટાળી શકાય, બરાબર. શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કઈ રીતે વિકસાવવામાં આવશે? તો મેટ્રો રેલ નેટવર્કનું વિસ્તરણ કરવામાં આવશે તથા સિટી બસ સેવા વધારવામાં આવશે. અમદાવાદ, નાગપુર, સુરત જેવા ઘણા મોટા મોટા સિટીઝમાં હવે મેટ્રો રેલના પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવામાં આવ્યા છે, ઓલરેડી સ્ટાર્ટ થઈ ચૂક્યા છે. મેટ્રો લાઇટ અને મેટ્રો નિયો ટેકનોલોજીનો ઉપયોગ સમાન અનુભવ સાથે ખૂબ ઓછા ખર્ચે મેટ્રો રેલ સિસ્ટમ પ્રદાન કરવા માટે કરવામાં આવશે. એટલે જે ટિયર 1 અને ટિયર 2 સિટીઝ છે કે જ્યાં કમ્યુટ કરવું, બરાબર, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, ટ્રાન્સપોર્ટેશન એક બહુ મોટો ઇશ્યુ બનતો જાય છે. ટ્રાફિકની સમસ્યાઓ છે, પ્રદૂષણની સમસ્યાઓ છે, પેટ્રોલ ડીઝલની સમસ્યા છે. તો આ બધા સમસ્યાઓને દૂર કરવા માટે લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ વાળવા પડે. અને પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ ક્યારે વાળી શકો? એક તો જ્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટની ફ્રીક્વન્સી વધારે હોય અને પબ્લિક ટ્રાન્સપોર્ટ અત્યાધુનિક ટેકનોલોજીથી લેસ હોય ત્યારે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ વળશે. તો એટલે જ મેટ્રો લાઇટ અને મેટ્રો નિયો જે ટેકનોલોજીસ છે જે ઓછા ખર્ચે તમને મેટ્રો રેલનો અનુભવ આપી શકે છે તેમનો સમાવેશ કરવામાં આવશે આપણા શહેરોની અંદર. પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે મજબૂત બનાવવામાં આવશે? તો એક વ્યાપક રાષ્ટ્રીય હાઇડ્રોજન ઉર્જા મિશન, હાઇડ્રોજન એનર્જી મિશન 2021-22 શરૂ કરવામાં આવશે. રૂપિયા 3,05,000 કરોડના સુધારા આધારિત અને પરિણામ લિંક્ડ નવી પાવર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ લાવવામાં આવશે, બરાબર. ગુજરાત જેવા જે ડેવલપ્ડ સ્ટેટ્સ છે ત્યાં ઓલરેડી આપણને 24 કલાક વીજળીની સુવિધા છેલ્લા 10 વર્ષોથી મળે છે. કેમ? કારણ કે સારું એડમિનિસ્ટ્રેશન હતું આપણે અહીંયા, બરાબર. પરંતુ હજુ પણ ઘણા બધા એવા ટિયર 1 સિટીઝ છે, બરાબર. મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, કલકત્તા, બેંગ્લોર જેવા સિટીઝમાં પણ આજે 24 કલાક વીજળી મળવી એક બહુ મોટી વાત છે.
રોજની 3 કલાક 4 કલાક વીજળી કાપ ઘણા બધા એરિયાઝમાં આપણને જોવા મળે છે. તો આવનારા સમયમાં વીજળીની માંગને પહોંચી વળવા માટે આપણી પાસે એક નવી પાવર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હોવી જોઈએ અને એના માટે લગભગ 3 લાખ કરોડ જેટલા રૂપિયા આવંટિત કરવામાં આવ્યા છે આ બજેટમાં. આ ઉપરાંત બંદરો, શિપિંગ અને જળમાર્ગને કઈ રીતના વિકસિત કરવામાં આવશે, તો મોટા બંદરોના સંચાલન માટે ફિનાન્શિયલ યર 2021-22માં જાહેર ખાનગી ભાગીદારી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ અંતર્ગત 7 પ્રોજેક્ટ માટે 2000 કરોડ રૂપિયાના પ્રસ્તાવની રજૂઆત કરવામાં આવશે. 2000 કરોડ રૂપિયા પબ્લિક પાસે જ ભેગા કરવામાં આવશે અને પબ્લિકને સુવિધા આપવામાં આવશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, તો 1 કરોડ વધુ લાભાર્થીઓને ફાયદો પહોંચાડવા માટે, 1 કરોડ વધુ લાભાર્થીઓને આવરી લેવા માટે ઉજ્જવલા યોજનાને એક્સટેન્ડ કરવામાં આવશે. ઉજ્જવલા યોજના એટલે જે તમને ગેસના સિલિન્ડર આપવામાં આવે છે તે યોજના, બરાબર. અને જમ્મુ અને કાશ્મીરમાં એક નવી ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ લાવવામાં આવશે, જેથી કરીને ત્યાંની જે ગેસ ડિમાન્ડ છે, બળતણની જે ડિમાન્ડ છે, તેને સરળથી પહોંચી શકાય, બરાબર. ત્યારબાદનો જે આપણો પોઈન્ટ છે, સ્તંભ છે, તે છે ફિઝિકલ એન્ડ ફિનાન્શિયલ કેપિટલ એટલે કે શારીરિક અને નાણાકીય રાજધાની, બરાબર. તો ફરીવાર કેમે સમાચારમાં છે, તો બજેટ 2021-22માં એની ચર્ચા કરવામાં આવેલી અને એક સ્તંભ તરીકે ફિઝિકલ એન્ડ ફિનાન્શિયલ કેપિટલને રજૂ કરવામાં આવ્યો હતો. શું છે આપણો ફિનાન્શિયલ એન્ડ ફિઝિકલ એન્ડ ફિનાન્શિયલ કેપિટલ, બરાબર? તો એ છે નાણાકીય મૂડી. તો એક જ સિક્યોરિટીઝ બજાર કોડ વિકસિત કરવાનો છે, બરાબર. તો આપણે ત્યાં આજે પણ NSE અને BSE એવા બે અલગ અલગ શેર બજાર કાર્યરત છે, બરાબર. અને આપણે ત્યાં જે શેર બજારને લગતા નિયમો છે તે એટલા હજુ પણ એટલા ઊંડાણમાં બનાવવામાં આવ્યા નથી અને એમાં ઘણા બધા લૂપ હોલ્સ છે. તો એ પ્રક્રિયાને વધારે સુગમ અને સુદૃઢ બનાવવા માટે રોકાણકારોને ઠગવાથી બચાવવા માટે એક પ્રોપર મિકેનિઝમ બનાવવાની વાત આ બજેટમાં કરવામાં આવી છે. બધા જ નાણાકીય રોકાણકારોના હક તરીકે રોકાણકાર ચાર્ટર વિકસાવવા, ઇન્વેસ્ટર ચાર્ટર જેને કહેવાય, બરાબર. આજે તમે જુઓ કે કોઈ પણ લેભાગુ સ્કીમમાં લોકોના પૈસા ડૂબી જતા હોય છે. કેમ એવું થાય છે? કારણ કે લેભાગુને પકડવા માટે આપણી પાસેના જે નિયમો છે તે ઘણા કાચા છે અને એટલા માટે જે સામાન્ય માણસ હોય, બિચારો 10,000-15,000 કમાતો હોય, તે લાલચમાં આવીને પોતાના પૈસા ગમે તેવી સ્કીમમાં રોકી દેતો હોય છે. સરકાર ઘણી બધી અવેરનેસ સ્કીમ ચલાવે છે, RBI ઘણી બધી અવેરનેસ કેમ્પેઇન ચલાવે છે, પણ એનાથી બહુ જોઈએ તેવો ફાયદો થતો નથી. એટલે સરકાર હવે એવું ઈચ્છે છે કે એને નિયમ બનાવી દેવામાં આવે જેથી કરીને લોકોનું નુકસાન થતું અટકે. તો આવા ઇન્વેસ્ટર ચાર્ટર બનાવવાની વાત કરવામાં આવી છે. બોન્ડ માર્કેટના વિકાસમાં મદદ કરવા માટે એક નવું કાયમી સંસ્થાકીય માળખું હોવું જોઈએ તથા રેગ્યુલેટેડ ગોલ્ડ એક્સચેન્જની સિસ્ટમ ગોઠવવી, જે ઓલરેડી USA UK જેવા દેશોમાં છે, આપણે ત્યાં નથી. તો એવી ગોલ્ડ એક્સચેન્જ સિસ્ટમ ગોઠવવાની જેથી કરીને રાષ્ટ્રીય સ્તરે, આંતરરાષ્ટ્રીય સ્તરે સોનામાં પણ શેર બજારની જેમ વ્યાપાર થઈ શકે, બરાબર. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જેને આપણે ટૂંકમાં SEBI નામે ઓળખીએ છીએ, SEBI, જે આપણા માટે શેર બજારની નિયમનકારી સંસ્થા છે, બરાબર. તો એ SEBIને નિયમનકાર તરીકે સૂચિત કરવા અને વેરહાઉસિંગ ડેવલપમેન્ટ અને રેગ્યુલેટરી ઓથોરિટીને મજબૂત બનાવી. જો આજે પણ ઘણા બધા કિસ્સાઓમાં SEBI માત્ર ને માત્ર સલાહ સૂચન આપી શકે છે, અધિકારપૂર્વક નિયમ બનાવી શકતી નથી. તો SEBIને નિયમનકારી સંસ્થા સંપૂર્ણપણે બનાવવા માટેની વાત બજેટમાં કરવામાં આવી છે. બીજા શું ઇકોનોમીમાં સુધારા કરવામાં આવ્યા છે? તો દબાણયુક્ત સંપત્તિ ઠરાવ માટે થોડીક વાત કરવામાં આવી છે, જે છે એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ અને એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડની સ્થાપના કરવામાં આવશે, જેને બેડ બેંક કહેવાય, બરાબર. વીમા ક્ષેત્રમાં વિદેશી સીધા રોકાણમાં વધારો કરવામાં આવ્યો છે. વીમા એટલે કે જે આપણું ઇન્સ્યોરન્સ સેક્ટર છે, બરાબર. હેલ્થ ઇન્સ્યોરન્સ હોય કે તમારું ગાડીનો ઇન્સ્યોરન્સ હોય, બરાબર. તો એ ઇન્સ્યોરન્સ સેક્ટરમાં FDIની મર્યાદા 49%થી વધારીને સીધી 74% કરી દેવામાં આવી છે. થાપણ વીમો, બરાબર. તો ડિપોઝિટ વીમા અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એક્ટ 1961માં સુધારા કરવામાં આવ્યા છે. થાપણ કવરની હદ સુધી થાપણદારોને તેમની થાપણો સરળ અને સમય બાહ્ય પ્રવેશ મેળવવા માટે ગ્રાહ્ય કરવામાં આવી છે, બરાબર. થાપણ વીમો રૂપિયા 1 લાખથી 5 લાખ જો હોય તો બેંકમાં જમા કરનારાઓને ટેક્સમાંથી પણ છૂટ આપવાની વાત કરવામાં
આવી છે. નાણાકીય અસ્કયામતોની સલામતી અને પુનર્નિર્માણ માટેના લઘુત્તમ લોનનું કદ અને સલામતી હિતનું અમલીકરણ બરાબર એ એક્ટ 2002થી ઘટાડવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 50 લાખથી 20 લાખ રૂપિયાની જો ન્યૂનતમ સંપત્તિ કદવાળી NBFC હોય તો એના માટે પણ નિયમોમાં સુધારા કરવામાં આવ્યા છે. બરાબર, કંપની અને ફર્મ્સ માટે શું નિયમો લાવવામાં આવ્યા છે? બરાબર, જે નાની સંસ્થાઓ હોય કે અથવા તો મોટી મોટી કંપનીઝ હોય તેમના માટે શું નિયમો લાવવામાં આવ્યા છે? તો મર્યાદિત જવાબદારી ભાગીદારી એટલે કે LLP એટલે કે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ એક 2008ને ડિક્રિમિનલાઇઝ કરી દેવામાં આવ્યો છે. બરાબર, કંપની અધિનિયમ એટલે કે આપણો જે કંપનીઝ એક્ટ 2013 છે તે હેઠળ નાની કંપનીઓને તેમની વ્યાખ્યામાં સુધારો કરીને પોતાની રીતે પોતાની વ્યાખ્યા સુનિશ્ચિત કરવાની આઝાદી આપવામાં આવી છે. 1% કંપનીઓ જેને OPC તરીકે 1% કંપની તરીકે ઓળખવામાં આવે છે ના સમાવેશને પ્રોત્સાહિત કરીને સ્ટાર્ટઅપ્સને તથા ઇનોવેટર્સને પ્રોત્સાહન આપવાની પણ વાત કરવામાં આવી છે. બજેટમાં માત્ર વાત કરવામાં આવી છે અને લઈને જે સ્પેસિફિક યોજનાઓ બનાવવામાં આવશે તે આવનારા થોડા મહિનાઓમાં આપણને જોવા મળશે. બરાબર, કેસીસના ઝડપી નિરાકરણ માટેની વાત કરવામાં આવી છે કે આપણે તો ઓલરેડી કોર્ટ્સમાં ઘણા બધા લોંગ પેન્ડિંગ કેસીસ છે અને સ્પેશિયલી જે ટેક્સને લગતા કેસીસ છે તેને ઝડપી બનાવીને એનું નિરાકરણ લાવવામાં આવશે અને આ માટે નેશનલ કંપની લો અપીલ ટ્રિબ્યુનલ ફ્રેમવર્કને મજબૂત બનાવવાની વાત કરવામાં આવી છે. ઈ કોર્ટ્સ સિસ્ટમનો અમલ કરવાનો છે. બરાબર, અને કોવિડમાં આપણે બહુ સક્સેસફુલ રીતે ઈ કોર્ટ્સનો અમલ કર્યો છે કારણ કે કોવિડમાં ફિઝિકલ મળવા પર તો પ્રતિબંધ હતો તો આપણે ઈ કોર્ટ્સનો બહુ સક્સેસફુલ રીતે અમલ કર્યો છે. ડેટ રિઝોલ્યુશનની વૈકલ્પિક પદ્ધતિઓનો પરિચય અને માઇક્રો નાના તથા મધ્યમ ઉદ્યોગો માટે વિશેષ માળખાઓ બનાવવામાં આવ્યા છે. ડિસઇન્વેસ્ટમેન્ટ અને વ્યૂહાત્મક વેચાણ માટે સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ માટેની નવી નીતિ મંજૂર કરી દેવામાં આવી છે. જો તાજેતરના જ સમાચાર કહું, બજેટમાં ગવર્નમેન્ટે ઓલરેડી કીધેલું કે LIC નો 10% હિસ્સો સરકાર વેચી દેશે. એર ઇન્ડિયાને 2 દિવસ પહેલાં સરકારે સંપૂર્ણપણે વેચવા માટે મૂકી દીધી છે. સરકારનું એવું કહેવું છે કે જો એર ઇન્ડિયાને સંપૂર્ણપણે વેચી નહીં દેવામાં આવે તો એ દેવામાં ચાલી જશે. બરાબર, જે સરકાર બેર કરી શકે નહીં તો એને સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાશે. બરાબર, આ ઉપરાંત સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ 4 વ્યૂહાત્મક ક્ષેત્રો સિવાય બાકી બધા જ ક્ષેત્રોમાં ખાનગીકરણ કરવામાં આવશે, પ્રાઇવેટાઇઝેશન કરવામાં આવશે. આપણે જોઈએ છીએ કે રેલવેમાં પણ ધીરે ધીરે પ્રાઇવેટાઇઝેશન આવતું જાય છે. 2021-22માં જીવન વીમા નિગમ એટલે કે LIC ની પ્રારંભિક જાહેર ઓફરિંગ આપવામાં આવી છે. IPO. IPOનો શું મતલબ છે? ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ, એનું શેર બહાર પાડવાના. શેર બહાર પાડવાના એટલે શું કે જે સંપૂર્ણ માલિકી સરકાર પાસે છે, સરકાર એ માલિકીનો અમુક હિસ્સો ખાનગી કંપનીઓને અથવા તો સામાન્ય નાગરિકોને વેચી દેશે. નિષ્ક્રિય જમીનનું મુદ્રીકરણ કરવા કંપનીના રૂપમાં વિશેષ હેતુ વાહન. માંદગી અથવા નુકસાનની બનાવટો CPSEના સમયસર બંધ થવા સુનિશ્ચિત કરવા માટે સુધારેલ મિકેનિઝમ રજૂ કરી રહ્યું છે જેના વિશે આપણને આવનારા સમયમાં ખબર પડશે. સરકારની નાણાકીય નીતિમાં સુધારા લાવવામાં આવે છે તો સાર્વત્રિક એપ્લિકેશન માટે વિસ્તૃત થવાની સ્વાયત્ત સંસ્થાઓ માટે ટ્રેઝરી સિંગલ એકાઉન્ટ સિસ્ટમ લાવવામાં આવશે તથા સહકારી મંડળ માટે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને સુવ્યવસ્થિત કરવા માટેનું પણ વહીવટી માળખું બનાવવામાં આવશે. બરાબર, તો આજે આપણે સ્તંભ જોયા, બધા અગત્યના સ્તંભો છે યાદ રાખવાના. બરાબર, સીધે સીધા તમને એના નામ પણ પૂછાઈ શકે. નેક્સ્ટ જે આપણો સ્તંભ છે બજેટનો તે છે ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ ફોર એસ્પિરેશનલ ઇન્ડિયા એટલે કે જે મહત્વાકાંક્ષી ભારત છે તેના માટે ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ એટલે કે સમાવિષ્ટ વિકાસ, દરેક સેક્શનનો દરેક વર્ગનો સમાવિષ્ટ વિકાસ હોવો જોઈએ. જે આપણું માનવ ધન છે તેને કઈ રીતના મહત્તમ રીતે ઉપયોગમાં લઈ શકાય તેના વિશેની વાત આમાં કરવામાં આવી છે. પહેલું છે કૃષિ. તો આપણને ખબર છે કે છેલ્લા 3 મહિના કરતાં વધુ સમયથી ફાર્મ આંદોલન ચાલે છે. બરાબર, તો તમામ કોમોડિટીઝમાં એટલે કે તમામ પાક માટે ઉત્પાદનની કિંમતના ઓછામાં ઓછા 1.5 ગણા મિનિમમ સપોર્ટ પ્રાઇઝ આપવામાં આવશે. બરાબર, જે MSP માટે ખેડૂત આંદોલન કરે છે તેની ખાતરી ગવર્મેન્ટે બજેટમાં આપી દીધી છે. સ્વામિત્વ યોજના તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોએ સ્વીકારવી પડશે. ઓપરેશન ગ્રીન યોજનાને કૃષિ અને સંલગ્ન ઉત્પાદનોમાં મૂલ્યવર્ધકતા વધારવા માટે 22 નાશ
પામનાર ઉત્પાદનો સુધી વિસ્તૃત કરવામાં આવશે. પારદર્શક એટલે કે ટ્રાન્સપરન્સી અને સ્પર્ધાત્મકતા લાવવા માટે વધુ 1000 મંડીઓને રાષ્ટ્રીય કૃષિ બજાર સાથે એકીકૃત કરવામાં આવશે. ENAM જેને કહેવાય, બરાબર, ઈ નામ જેને કહેવાય, ENAM, બરાબર. તો નેશનલ ફાર્મિંગ માર્કેટ, બરાબર, અથવા તો નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ જેને તમે કહેશો ઈ નામ, બરાબર, ઓનલાઈન. તો માળખાગત સુવિધાઓ વધારવા માટે કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાં પ્રવેશ મેળવવા માટે APMC, જે આપણી કૃષિ પેદાશ બજાર સમિતિ છે, તેનો પણ વિકલ્પ કરવામાં આવશે. ઉપરાંત મત્સ્યોદ્યોગ માટે ઘણા બધા પ્રોત્સાહિત પગલાં ભરવામાં આવશે. કોચી, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ, પારાદીપ અને પેટુઆઘાટ આર્થિક પ્રવૃત્તિના કેન્દ્ર તરીકે વિકસિત થનારા 5 મોટા ફિશિંગ બંદરો બનશે, બરાબર. તો આ 5 મોટા ફિશિંગ બંદરો વિકસાવવામાં આવશે. તમિલનાડુમાં મલ્ટીપર્પઝ સીવીડ પાર્ક એટલે કે સીવીડ વાવેતરને પ્રોત્સાહન આપવામાં આવશે. સ્થળાંતર કામદારોને મજદૂરો માટે પણ ઘણું મહત્વાકાંક્ષી યોજના લાવવામાં આવી છે, જેને કહેવાય છે વન નેશન વન રેશન કાર્ડ યોજના. તો દેશમાં ક્યાંય પણ રાશનનો દાવો કરવા માટે લાભાર્થીઓ માટે વન નેશન વન રેશન કાર્ડ યોજના માઇગ્રન્ટ વર્કર્સ માટે લાગુ કરવામાં આવી છે. શું છે આ યોજના? આપણને ઓલરેડી ખબર છે, હું એકવાર બેકગ્રાઉન્ડ આપી દઉં. જ્યારે ગુજરાતનો કોઈ મજદૂર મહારાષ્ટ્રમાં નોકરી કરવા જાય છે, ત્યારે એ અત્યાર સુધી પોતાના રાશન કાર્ડ પર કેન્દ્ર સરકાર તરફથી જે ફૂડ સબસિડી હતી તે લઈ શકતો હતો નહીં, બરાબર, એના માટે એલિજિબલ નહીં હતો. કેમ? કારણ કે એ પોતાના રાશન કાર્ડના એડ્રેસથી દૂર બીજા કોઈ રાજ્યમાં છે, બરાબર. હવે એને ઓનલાઈન કરી દેવામાં આવ્યું છે, એક સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમ બનાવી દેવામાં આવી છે કે મહારાષ્ટ્રનો માની લો કે કોઈ કારીગર અન્ય કોઈ પણ રાજ્યમાં કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં નોકરી ધંધાર્થે જાય છે, તો એ સરળતાથી પોતાને મળનારી જે ખાદ્ય સબસિડી છે તેનો લાભ ઉઠાવી શકશે, પોતાને મળનારી કેન્દ્ર સરકારની ખાદ્ય સબસિડીનો લાભ ઉઠાવી શકશે, બરાબર. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની. આનો પાયલટ પ્રોજેક્ટ 2019માં ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાણા, આંધ્રપ્રદેશમાં શરૂ કરવામાં આવેલો. જૂન 2021 સુધી દેશના તમામ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વન નેશન વન રેશન કાર્ડ લાગુ કરી દેવામાં આવશે, બરાબર. ચાલો, અસંગઠિત મજૂર બળ વિશેની માહિતી એકત્રિત કરવા માટેનું પોર્ટલ એટલે શું? કે જે બાળ મજૂરી થતી હોય, બરાબર, તો એની માહિતી એકત્રિત કરવા માટેનું પોર્ટલ, ખાસ કરીને સ્થળાંતર કામદારો તેમની માટે યોજનાઓ ઘડવામાં મદદ કરવા માટે વિકસાવવામાં આવશે. આ ઉપરાંત 4 જે વર્કર્સ કોડ છે અથવા તો જે લેબર કોડ છે તેમને અમલી બનાવવામાં આવ્યા છે. ગીગ અને પ્લેટફોર્મ કામદારો માટે પણ સામાજિક સુરક્ષાના લાભો એક્સટેન્ડ કરવામાં આવ્યા છે. કર્મચારીઓની તમામ કેટેગરીના કર્મચારીઓ રાજ્ય વીમા નિગમ હેઠળ ન્યૂનતમ વેતન અને કવરેજ આપવામાં આવ્યું છે, તથા પૂરતી સુરક્ષા સાથે નાઇટ શિફ્ટમાં મહિલા કામદારોને મંજૂરી આપવામાં આવી છે, જે અત્યાર સુધી પોસિબલ હતું નહીં. સિંગલ રજિસ્ટ્રેશન અને લાઇસન્સિંગ અને ઓનલાઈન વળતર સાથે નિયોક્તા પર પાલન બોજ પણ વિકસિત કરવામાં આવ્યો છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ માટે સ્ટેન્ડઅપ ઇન્ડિયા યોજના હેઠળ માર્જિન પૈસાની જરૂરિયાત 15% થઈ ગઈ છે ઘટીને, જેથી કરીને લોન લેવાવાળા જે લોકો છે તેની સંખ્યા શું થઈ છે? વધી ગઈ છે. હ્યુમન કેપિટલને પુનર્જીવન, જે રિજુવિનેટિંગ કરવાની વાત હતી, તે હેઠળ તમામ નેશનલ એજ્યુકેશન પોલિસીના ઘટકો લાગુ કરીને 15,000 શાળાઓને મજબૂત બનાવવામાં આવશે. આપણને ઓલરેડી ખબર છે કે નવી શિક્ષા નીતિ લાગુ થઈ ગઈ છે. બીજાઓને માર્ગદર્શન આપવા માટે તેમના પ્રદેશોમાં અનુરૂપ શાળા તરીકે કાર્ય કરશે, તથા NGO, ખાનગી શાળાઓ અને રાજ્યોની ભાગીદારીમાં 100 નવી સૈનિક શાળાઓ સ્થાપવામાં આવશે, બરાબર. એક શિક્ષા ક્ષેત્રમાં પણ ઘણો મોટો બદલાવ લાવવામાં આવી રહ્યો છે. ઉપરાંત ઉચ્ચ શિક્ષણ સંદર્ભે ધોરણ નિર્ધારણ, માન્યતા, નિયમન અને ભંડોળ માટે અલગ છાત્ર સંસ્થા તરીકે ભારતના ઉચ્ચ શિક્ષણ પંચની સ્થાપના કરવામાં આવશે. હાયર સેકન્ડરી કમિશનની સ્થાપના કરવામાં આવશે, તથા એના માટે આવનારા સમયમાં કાયદો રજૂ કરવામાં આવશે સંસદમાં, એટલે કે સ્ટેચ્યુટરી બોડી હશે, વૈધાનિક સંસ્થા હશે. શહેરમાં તમામ સરકારી કોલેજીસ, યુનિવર્સિટીઝ અને સંશોધન સંસ્થાઓને વધુ સુમેળ માટે આવરી લેવા માટે ઔપચારિક છત્ર માળખું બનાવવામાં આવશે. લદ્દાખમાં ઉચ્ચ શિક્ષણની સુલભતા માટે સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે, તથા અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે પણ
અલગ અલગ યોજનાઓ બનાવવામાં આવશે, જે અંતર્ગત એક અગત્યની યોજના છે તે છે આદિવાસી આદિજાતિના જે વિસ્તારો છે, એટલે કે જે ઇન્ટિરિયર આદિવાસી વિસ્તારો છે, ત્યાં 750 એકલવ્ય મોડેલ નિવાસી શાળાઓની સ્થાપના કરવામાં આવશે, જેથી કરીને આદિવાસી સમૂહના બાળકો પોતાની નજીકમાં જ શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકે. અનુસૂચિત જાતિના કલ્યાણ માટે નવી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની શરૂઆત કરવામાં આવશે. કુશળતા એટલે કે જે સ્કિલને લઈને શું પગલાં લેવામાં આવશે, તો યુવાનો માટે તકો વધારવા માટે એપ્રેન્ટિસશીપ એક્ટમાં સૂચિત સુધારા કરવામાં આવ્યા છે. રૂપિયા 3,000 કરોડ હાલની રાષ્ટ્રીય એપ્રેન્ટિસશીપ તાલીમ યોજનાને શિક્ષણ પછીની એપ્રેન્ટિસશીપ એન્જિનિયરિંગમાં સ્નાતકો તથા ડિપ્લોમા ધારકોને તાલીમ આપવા માટે આવંટિત કરવામાં આવ્યા છે. કૌશલ્ય જેવા અન્ય દેશો સાથે ભાગીદારી માટેની પહેલ કરવામાં આવી છે કે કોઈ અન્ય દેશ સાથે આપણે કોઈ એક કોમન ટેકનોલોજીમાં સ્કિલ હાંસલ કરીએ, બરાબર, તો યુએઈ સાથે બેન્ચમાર્ક કુશળતા લાયકાત આકારણી પ્રમાણપત્રને પ્રમાણિત વર્કફોર્સની જમાવટ કરવામાં આવી છે, તો યુએઈ સાથે આપણે સ્કિલ માટે પાર્ટનરશિપ કરેલી છે. આ ઉપરાંત જાપાન સાથે આપણે સ્કિલ્સ ટેકનોલોજી અને નોલેજનું ટ્રાન્સફર કરવા માટે સહયોગી તકનીકી ઇન્ટર્ન ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂઆત કરેલો છે, બરાબર, ટેકનોલોજી ઇન્ટર્ન ટ્રેનિંગ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે, જેને TITP તરીકે ઓળખવામાં આવે છે. ઉપરાંત નવીનતા અને સંશોધન વિકાસ, તો રાષ્ટ્રીય ભાષા અનુવાદ મિશન એટલે કે NTLM નેશનલ ટ્રાન્સલેશન લેંગ્વેજ મિશન મુખ્ય ભારતીય ભાષાઓમાં શાસન અને નીતિ સંબંધિત નોલેજને ઉપલબ્ધ કરાવવા માટે વિકસાવવામાં આવશે. PSLV CS-51 ને બ્રાઝિલના એમેઝોનિયા સેટેલાઇટ અને કેટલાક ભારતીય ઉપગ્રહોને લઈને ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા લોન્ચ કરવામાં આવશે. આ ઓલરેડી ફેબ્રુઆરીના મહિનામાં લોન્ચ થઈ ગયું છે, જેના વિશે આપણે ડિટેલમાં જોઈ ગયા છે. ગગનયાન મિશન પ્રવૃત્તિઓના ભાગરૂપે રશિયામાં 4 ભારતીય અવકાશયાત્રીઓને જેનેરિક સ્પેસ ફ્લાઇટ પાસાઓ પર તાલીમ આપવામાં આવી રહી છે. પ્રથમ માનવરહિત લોન્ચ ડિસેમ્બર 2021માં થવાની છે, તથા ડીપ ઓશન મિશન સર્વેક્ષણ સંશોધન અને ઊંડા સમુદ્રની જૈવ વિવિધતાના સંરક્ષણ માટે 5 વર્ષમાં રૂપિયા 4,000 કરોડ આપવામાં આવશે, બરાબર. ડીપ ઓશન મિશન, જેને DOM તરીકે ઓળખવામાં આવે છે, કે જે આપણો હિન્દ મહાસાગરનો જે દક્ષિણ ભાગ છે, જે ભારતના તાબા હેઠળ છે, એની અંદરના જે ખડકો છે, મિનરલ્સ છે, પોષક તત્વો છે, એ આપણને કઈ રીતના મળી શકે તે હેઠળ તેની સંશોધન માટે માત્ર 4,000 કરોડ રૂપિયા આપવામાં આવશે, બરાબર. એના પછીનો જે લાસ્ટ પોઈન્ટ છે, આપણો લાસ્ટ સ્તંભ જે છે, તે છે મિનિમમ ગવર્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ અને ફિસ્કલ પોઝિશન, બરાબર, ન્યૂનતમ સરકાર અને મહત્તમ સેવાઓ, બરાબર. તો ન્યૂનતમ સરકાર અને મહત્તમ શાસનની જે નીતિ છે તે પણ આ વખતે પિલર તરીકે ઉભરી આવી છે. રાષ્ટ્રીય આરોગ્ય સંભાળ વ્યવસાયિકો માટેના રાષ્ટ્રીય આયોગ એટલે કે નેશનલ કમિશન ફોર એલાઇડ હેલ્થકેર પ્રોફેશનલે 56 સાથી આરોગ્ય સંભાળ વ્યવસાયોના પારદર્શક અને કાર્યક્ષમ નિયમનની ખાતરી કરવા માટે પહેલેથી રજૂઆત કરી છે, તો એને આગળ લઈ જવામાં આવશે. રાષ્ટ્રીય નર્સિંગ અને મિડવાઇફરી કમિશન બિલ નર્સિંગ વ્યવસાય માટે રજૂ કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ એટલે કે CPSC સાથે કરારના વિવાદોના ઝડપી નિરાકરણ માટેના આદેશ માટેનું એક મિકેનિઝમ બનાવવાની વાત કરવામાં આવી છે, જેથી કરીને જે ડિસ્પ્યુટ્સ હોય તેને જલ્દીથી સુલઝાવી શકાય. ભારતના ઇતિહાસમાં પ્રથમવાર ડિજિટલ વસ્તી ગણતરી કરવામાં આવશે અને આ માટે લગભગ 3,750 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. રાજ્યની પોર્ટુગીઝ મુક્તિના હીરા જયંતી મહોત્સવ માટે ગોવા સરકારને 300 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે. અહીંયા એકવાર ઉભા રહીને યાદ કરી લેવાનું કે ડાયમંડ જ્યુબિલી જે હોય, હીરા જયંતી અથવા તો હીરક જયંતી મહોત્સવ જે હોય, તે 60 વર્ષે કોઈ વસ્તુના જ્યારે 60 વર્ષ પૂરા થાય ત્યારે ઉજવવામાં આવે. તો ગોવાને પોર્ટુગીઝોથી આપણે ક્યારે આઝાદી અપાવેલી, 1961માં, બરાબર, અને 2021માં એના 60 વર્ષ પૂરા થાય છે, તેથી ગોવા સરકારને એક્સ્ટ્રા 300 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે. રૂપિયા 1,000 કરોડ આસામ અને પશ્ચિમ બંગાળમાં ચાના કામદારોને, ખાસ કરીને મહિલાઓ અને તેમના બાળકોના કલ્યાણ માટે એક વિશેષ યોજના દ્વારા આવંટિત કરવામાં આવ્યા છે. નાવ ધીસ ઇઝ અ પોલિટિકલ સ્ટેપ. આસામ અને વેસ્ટ બેંગોલ બંનેમાં અત્યારે વિધાનસભાની ચૂંટણી છે, તો ત્યાંના વોટર્સને લલચાવવા માટે આ સ્કીમ લાવવામાં આવી છે, બરાબર. નાણાકીય સ્થિતિ શું છે આપણી, તો રાજકોષીય ખાદ્ય
કુલ જીડીપીના 9.5% છે, બરાબર છે. આપણે અત્યારે રાજકોષીય ખાધ છે જેને ફિસ્કલ ડેફિસિટ કહેવાય, તે 9.5% છે અને 2021-22માં તે 6.8% હોવાનો અંદાજ છે. જો અત્યારે કેમ આપણી ખાધ વધારે છે, કારણ કે કોવિડ-19ને લીધે જે મેન્યુફેક્ચરિંગ સેક્ટર બંધ હતા તેને લીધે રાજ્ય સરકારોએ અને કેન્દ્ર સરકારે ઘણા બધા પૈસા ઉધાર લેવા પડેલા. તો એટલા માટે આપણી આવક 100 રૂપિયા હતી, એની સામે આપણો ખર્ચ કેટલો હતો, 109.5 રૂપિયા, બરાબર. તો નાણાકીય એકત્રીકરણના માર્ગ પર ચાલુ રાખવાની યોજના છે, જે ગાળા દરમિયાન એકદમ સતત ઘટાડા સાથે 2025-26 સુધીમાં જીડીપીના 4.5% નીચે રાજકોષીય ખાધનું સ્તર હાંસલ કરવાનું છે, બરાબર. એકચ્યુઅલી જે એફઆરબીએમ એક્ટ છે તે અંતર્ગત આ 2.3% હોવું જોઈતું હતું, પણ કોવિડ-19ને લીધે એફઆરબીએમ એક્ટમાં પણ સુધારા કરવામાં આવ્યા છે. રાજકોષીય જવાબદારી અને બજેટ મેનેજમેન્ટ, ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટમાં સુધારો લક્ષ્યાંકિત રાજકોષીય ખાધના સ્તરોને હાંસલ કરવા દરખાસ્ત કરી છે. તો એફઆરબીએમ એક્ટમાં ઓલરેડી સુધારો કરી દેવામાં આવ્યો છે અને જે ફિસ્કલ ડેફિસિટની જે આઉટર બાઉન્ડ્રી હતી તેને શું કરી દેવામાં આવી છે, વધારી દેવામાં આવી છે. ભારતના આકસ્મિકતા ભંડોળ એટલે જે કન્ટિન્જન્સી ફંડ છે તેને 500 કરોડથી વધારીને ફિનાન્સ બિલ દ્વારા 30,000 કરોડ રૂપિયા સુધી લઈ જવામાં આવ્યું છે, કે જેથી કરીને કન્ટિન્જન્સી ફંડમાંથી સરકાર ગમે ત્યારે પૈસા ઉપાડી શકે. 15માં નાણાપંચની ભલામણો શું છે, તો 2021-થી 2026ને આવરી રહેતો અંતિમ અહેવાલ રાષ્ટ્રપતિને સુપ્રત કરી દેવામાં આવ્યો છે, જેમાં રાજ્યોનો જે ભાર છે તે 41% છે, જે લગભગ પાછલા નાણાકીય પંચ જેટલો જ છે. પાછલા વખતે 42% હતું, પણ ત્યારે જમ્મુ કાશ્મીર એક રાજ્ય તરીકે હતું. આ વખતે 41% છે, પરંતુ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ રાજ્ય નથી. એનો ખર્ચ પૂરેપૂરો ઓલરેડી કેન્દ્ર સરકાર વહન કરવાની છે, એટલે ત્યાં કોઈ બહુ મોટો ફરક પડ્યો નથી. કેન્દ્ર દ્વારા જમ્મુ કાશ્મીર અને લદ્દાખના સંયુક્ત કેન્દ્રોને ભંડોળ પૂરું પાડવામાં આવશે. કમિશનની ભલામણ પર રૂપિયા 2021-22માં 17 રાજ્યોને 1,18,452 કરોડ રૂપિયા મહેસૂલી ખાધની ગ્રાન્ટ તરીકે આપવામાં આવ્યા છે, જે 2020-21ની તુલનામાં 14 રાજ્યોને 74,340 કરોડ રૂપિયા તરીકે આપવામાં આવ્યા હતા, બરાબર. તો આ વખતે કેમ કે કોવિડ-19ને લીધે ઘણા બધા રાજ્યો ઓલરેડી લોસમાં ચાલે છે, એને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો આ થઈ તમારી બજેટ વિશેની વાતો. ત્યારબાદ જે ટેક્સ દરખાસ્તો છે તે આપણે જોવાની છે. વ્યાજ પર કોઈ છૂટ આપવામાં નહીં આવે. જો પ્રોવિડન્ટ ફંડમાં જો યોગદાન તમારું 2.5 લાખ રૂપિયાથી વધારે હશે, વાર્ષિક યોગદાન, બરાબર. 75 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટીઝન્સને ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છૂટ આપવામાં આવી છે. ફક્ત પેન્શન અને વ્યાજની જે આવક છે તે જો તમે બેંકમાં ચૂકવી દેતા હોય એના પર જો વ્યાજ, તો જ તમારે રિટર્ન બતાવવું પડશે, બરાબર. આ ઉપરાંત ટેક્સ લેબમાં પણ કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યા. ઇન્કમ ટેક્સ સેટલમેન્ટ કમિશન જે હતું તેને એબોલિશ કરી દેવામાં આવ્યું છે, રદ કરી દેવામાં આવ્યું છે. નોન ફાઇલર્સ માટે સ્ત્રોત દર એટલે કે જે સોર્સ રેટ છે, ઓરિજિનલ રેટ છે, તેના પર હાયર ટેક્સ કલેક્શન આપવામાં આવ્યું છે. વિલંબિત વળતર ફાઇલ કરવા માટે સમય ઘટાડવામાં આવ્યો છે. જે આપણે રિટર્ન ફાઇલ કરીએ છીએ તેના માટેનો સમય હવે શું કરી દેવામાં આવશે, ઓછો કરી દેવામાં આવશે. આ ઉપરાંત નાની સંખ્યામાં વસ્તુઓ પર એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેઝ આવનારા સમયમાં લગાવવામાં આવશે, બરાબર. તો અત્યારે આપણે ઓલરેડી જો એજ્યુકેશન ટેક્સ આપીએ છીએ, સ્વચ્છતા સેઝ આપીએ છીએ, એવી રીતે હવે આવનારા સમયમાં એગ્રીકલ્ચર સેઝ પણ આપણે આપવાનો રહેશે. આ ઉપરાંત 50 લાખ સુધીની કરપાત્ર આવક કે વિવાદિત આવક 10 લાખ સુધીની હોય તો એવા કરદાતાઓ માટે વિવાદ નિરાકરણ સમિતિની રચના કરવામાં આવશે, જેથી કરીને જે ડિસ્પ્યુટ હોય ટેક્સને લગતા તેનું જલ્દીથી નિરાકરણ લાવી શકાય. રાષ્ટ્રીય ફેસલેસ આવકવેરા અપીલ ટ્રિબ્યુનલ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે, એટલે કે નેશનલ ફેસલેસ ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે, કે ટેક્સ ફ્રોડ એનાથી ઘટશે અને વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ ટેક્સ માટે આપણે કરી શકીશું. તો આ થઈ છે આપણી બજેટ વિશેની વાતો. આઈ હોપ કે તમને દરેક વસ્તુમાં સમજણ પડી છે. જો થોડો પણ ડાઉટ છે તો તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.